नमस्कार, जीएसटीवीमां आपनुं स्वागत छे। हुं छुं भद्रेश। नजर करिए महत्वना समाचारों पर। राज्यना हाईवे अने रहेणाक विस्तारमां पोलीसनी फांकी देखाती हाजरीने लईने हाईकोर्ट द्वारा हवे टकोर करवामां आवी छे। राज्य सरकारने टकोर करवामां आवी छे। राज्य सरकारनो हाईकोर्टे कान आंबड्यो छे। हाईकोर्टना चीफ जस्टिसे पोलीस पेट्रोलिंग मुद्दे सवाल उभा कर्या छे। चीफ जस्टिसना वडपणवाळी खंडपीठे राज्य सरकारने पूछ्यु के समयांतरे अने नियमित पोलीस पेट्रोलिंग अंगे शुं कार्यवाही थई रही छे। तो सरखेज गांधीनगर हाईवे जेवा हाईवे पर पण पोलीसनी पाकी हाजरी देखाय छे, ત્યારે રહેણાંક વિસ્તારોમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ બાબતે શું કાર્યવાહી થઈ રહી છે તેવો પણ સવાલ પૂછ્યો। ચીફ જસ્ટિસે ટકોર કરી કે છેલ્લા એક વર્ષ અને બે મહિનામાં યોગ્ય પોલીસ પેટ્રોલિંગ થતું હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું। સરકાર આ મુદ્દે જરૂરી પગલાં લે તેવી કોર્ટે તાકીદ કરી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધવલ। આ ધવલ, જણાવશો કે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારનું કાન આંબડ્યો છે, કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવા માટે હાઈકોર્ટે સૂચન કર્યું છે સરકારને? જી ભદ્રેશ, વાત કરીએ તો જે હાઈવે અને રહેણાંક વિસ્તારો છે તેમાં પોલીસની પેટ્રોલિંગની જે હોય છે કે પાંખી હાજરી જોવા મળતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સવાલ ઉઠાવ્યા હતા અને ચીફ જસ્ટિસના વડપણવાળી જે બેચ હતી તેમને રાજ્ય સરકારને પ્રશ્ન કરતા કહ્યું હતું કે સમયાંતરે અને નિયમિત પોલીસ પેટ્રોલિંગ અંગે શું કાર્યવાહી છે તેનો પણ જવાબ રજૂ કરવામાં આવે અને સરખેજ ગાંધીનગર હાઈવે જેવા પણ વિસ્તારોમાં પોલીસની પાંખી હાજરી જોવા મળતી હોય છે તો રહેઠાણ વિસ્તારો જે છે તેમાં નિયમિત પોલીસનું પેટ્રોલિંગ થાય છે કે નહીં તે બાબતે પણ હાઈકોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા અને ચીફ જસ્ટિસે અંતિમમાં ટકોર કરતા કહ્યું કે છેલ્લા એક વર્ષમાં અને બે મહિનામાં યોગ્ય કાર્યવાહી થઈ હોય કે યોગ્ય પોલીસની પેટ્રોલિંગ થઈ હોય તેવું ધ્યાને આવ્યું નથી। આ મુદ્દે સરકારે જરૂરી પગલાં લેવા હાઈકોર્ટે તાકીદ કરી છે। એ ધવલ, રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે કે કેમ? ના, હજુ સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી। હાઈકોર્ટે તેમને સમય આપ્યો છે, સમય પૂર્ણ થતા રાજ્ય સરકાર તેમનો પક્ષ છે તે રજૂ કરશે। બિલકુલ ધવલ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો દર્શક મિત્રો, હાઈકોર્ટના સવાલ પર હવે રાજ્ય સરકાર આગામી સમયમાં જવાબ આપશે।